ક્યાં જાઓ છો તમે? એટલી વાર કહ્યું છે, મને નહીં પૂછવાનું કે ક્યાં જાઓ છો. એટલે કે તમે અત્યારમાં પાછા પીવા માટે જ જાઓ છો હેને? કોઈ પીવા નથી જતું, બહાર કામ છે એટલે જાઉં છું. ખબર છે શું કામ છે અને કેવડું મોટું કામ છે? સવારથી સાંજ સુધીને પીને પડ્યું રહેવું, બીજું કોઈ કામ સૂચતું જ નથી તમને. તો શું કામ કરું હું? શું કામ કરું એટલે આ ઘર એમને એમ ચાલે છે પૈસા વિના? હું થાકી ગઈ છું હવે પારકા કામ કરીને. તમે પોતે કઈ કામ ધંધો કરો ને તો સારી વાત છે. કરતો જતો ને, પહેલા કરતો જતો, થોડા સમયથી કામ નથી એટલે સંભળાવા લાગી છો બહુ. હમ, એટલે કોઈ કામ નથી એટલે પીને પડ્યું રહેવાનું, એ જ કામ કરવાનું. કામ ન હોય તો કામ ગોતાય, ખેતર છે, ખેતરમાં કામ કરાય. આખો દિવસ હું ખેતરમાં એકલી તોડાવું, પારકા કામ કરવા હું જાઉં અને ઘરે હું ચલાવું. બસ, વધારે બોલવાની જરૂર નથી. હા, બહુ બોલીશ ને તો ફરી પાછો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે, માર ખાવો છે. બસ, એ જ તો આવડે છે, મારવાનું અને દારૂ પીને પડ્યું રહેવાનું હેને? બીજું તો કઈ કામ આવડતું જ નથી તમને. તમારે કરવું છે શું? કઈ કામ ધંધો કરવાનો છે કે નથી કરવાનો? કરવાનો છે. હા, તું કહે ને ત્યારે કરવાનો છે. ક્યારે કરું? આજથી જ કરી દો ચાલુ, તો ઘર ચાલે. તો એક કામ કર, તું છે ને તારા પિયર ચાલી જા ને ત્યાં જઈને થોડા પૈસા લેતી આવ, એટલે હું ધંધો ચાલુ કરું. બે વર્ષથી આવું બોલી બોલીને કેટલી વખત હું પૈસા લઈને આવી અને પછી એ પૈસાનું થયું શું? દારૂ પીવાનું અને પડ્યું રહેવાનું, બસ આ જ કર્યું છે પૈસાથી. અને હવે યાદ રાખજો, હું ક્યારેય મારા મા બાપના ઘરે પૈસા લેવા નથી જવાની. તમારે કમાવું હોય તો કમાવો અને ઘર ચલાવવું હોય તો ચલાવો, બાકી ભૂખ્યા પડ્યા રહેશો. તો પછી પડ્યા રહો. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને! દારૂડિયો, આખો દિવસ બસ પીને પડ્યો રહેશે અને કંઈક પૂછું તો મારશે, કૂટશે. થાકી ગઈ છું હવે, કોને કહું આ બધી વાત? શું રસ્તો કરું કે બધું સારું થઈ જાય અને આ પણ સુધરી જાય? હે ભગવાન, હવે તમે જ કંઈક રસ્તો બતાવો. સુષ્માબેન, અરે સોનુ, તું બોલ. એમાં એવું હતું સુષ્માબેન કે મારા છોકરાને રિપોર્ટ કઢાવવાના હતા. કેમ, શું થયું છે આને? એને કેવું છે કે પેટમાં થોડો દુખાવો થાય છે અને ડૉક્ટરને બતાવવાનું છે, તો એમને કીધું રિપોર્ટ એવું કરાયા પછી આગળ કંઈ થશે. કંઈ એવું કહે છે ડૉક્ટર સાહેબ કે કંઈ ગાંઠનો પ્રોબ્લેમ હોઈ શકે. અને મારા ઘરવાળા છે તો નોકરી જતા નથી, આખો દિવસ ઘરે ફર્યા કરે છે. હા, તે તો મને ખબર જ છે, તારા ઘરવાળા કામ ધંધો કશું કરતા નથી અને આખો દાડો પી પીને પડ્યા છે. તું ચિંતા ના કર, હું તારા ભાઈને વાત કરું છું. અશોક, અશોક જરા અહીં આવજો. લે સોનુ. અશોક, આ સોનુનો દીકરો છે ને બીમાર છે, તો એને દવાખાને લઈ જવાનો છે અને રિપોર્ટને બધું કરાવવાનું છે. તો એને પૈસાની જરૂર છે, તો એને આપો ને પૈસા. એક કામ કરો ને. 4000 છે, અને વધારે પૈસાની જરૂર હોય ને તો એ કહેજે. સહા ને, ચિંતા નહીં કરતી, કંઈ પણ જરૂર હોય ને તો કહેજે. હા, જા એને પહેલાં બતાવી આવ. સુષ્મા, તારો આભાર હું ક્યારેય નહીં ભૂલું. અરે એમાં આભાર ના માનવાનો હોય, જા તું પહેલાં આને લઈ જા. મને આને જોઉં ને તો બહુ દયા આવે છે. સાચી વાત છે, બિચારી છોકરું પણ રાખે છે, ઘરના કામ પણ કરે છે અને બહાર મજૂરી પણ કરે છે. કેટલું કરે એ? અને મેં તો 3-4 વાર કીધું આના ઘરવાળાને કે હું તને છે ને સારી જગ્યાએ કામ અપાવું, પણ મને નાશ પાડે છે. હાલ તો હવે મારું ટિફિન થઈ ગયું તો આપ. હા, થઈ ગયું છે, લઈ લઉં. હા, Thank you.
પૂરું થઈ ગયું છે. થોડુંક કામ હતું તમારું. બોલ. મને પગાર તો તમે આપી દીધો છે કાલે, થોડુંક ઉપાડ જોતો હતો. ઉપાડ મીરા, એક વાત કહું તમને? હા સેઠ, બોલો ને. તું આટલી બધી મહેનત કરે છે અને પૈસા બધા તારા ઘરવાળાને આપી દે છે, અને એ શું કરે? દારૂ પીવે, તારા મહેનતના પૈસા બધા વેડફી નાખે, તો એ કામ કેમ નથી કરતી? તારા ઘરવાળાને છોડી દે. તમે વિચારતી હશે ને, હું મારા ઘરવાળાને છોડી દઈશ તો ક્યાં જઈશ? એની તું ચિંતા નહીં કર, બધી વ્યવસ્થા હું કરી નાખીશ. જો હું તને રહેવા માટે ઘર આપીશ, તારો બધો ખર્ચો ઉપાડીશ, તને કોઈ વાતની કમી નહીં આવવા દો. તમે કહેવા શું માંગો છો? મારો પતિ ગમે તેવો હોય, પણ એ મારો ધણી છે. મેમની સાથે લગ્ન કર્યા છે અને જેવા હોય એવા મને માન્ય છે. તમે આવી વાત કેવી રીતે કરી શકો મારી સાથે? ધણી છે તો એ ધણી તરીકેની એક પણ ફરજ નથી પૂરી કરતો. તો પછી તારે એને છોડતા ન અચકાવવું જોઈએ. એ પ્રશ્ન અમારા અંગત જીવનનો છે, એ તમારે નથી જોવાનું કે એ કેવા છે. અને મારા ઘરના સંસ્કાર છે કે દીકરી જાય અર્થીમાં અને પિયર પાછી જાય તો લાશ બનીને જ જાય. એ જેવા પણ હોય મારા પતિ છે, અને આજ નહીં તો કાલ એમને ભાન થશે જ. એમને એમની ભૂલ સમજાશે અને સુધરી જશે, મને વિશ્વાસ છે. અને ન પણ સુધરે તોય હું એમને છોડવાનું ક્યારેય ના વિચારી શકું. ગમે તેટલો પ્રયત્ન કર મીરા, એ નહીં સુધરે. જવા દે, તને જ તારી જિંદગીથી પ્રેમ નથી તો પછી મારે તને કહેવાથી કોઈ ફરક નહીં પડે. જા, તારો હિસાબ છે ને સાંજે આવી લઈ જશે. આજ પછી તારી નોકરી આવવાની જરૂર નથી, અને બીજી બાઈક ઉતી લેશું. હવે તો શેઠ તમે કહો ને તોય હું તમારે ત્યાં કામ કરવા ના આવું. મીરા, હું તો તારું સારું વિચારતો હતો, પણ નહીં. ગમે તેવો છે, મારો પતિ મારો છે તો ભોગવ એની સાથે જિંદગી. જિંદગી શું? એ તારા માટે નરક છે, નરક. હું તો તને સ્વર્ગનું જીવન આપવા માંગતો હતો, પણ નહીં. તાર તો તમારા જેવા લોકોને સુખ સાહેબી નહીં, દુઃખ અને જિલ્લત ભરી જિંદગી જીવી હોય છે. જાઓ. જેને તમે મારા માટે સારું વિચારવાનું કહો છો ને શેઠ, એને લાલચ આપી કહેવાય. તમે મને લાલચ આપો છો, મને બરાબર સમજાય છે, પણ હું તમારી લાલચમાં ફસાવું ને એવી વ્યક્તિ નથી. હું હજુ વધારે મજૂરી કરી લઈશ, મારું ઘર ચલાવવા માટે અને મારા પતિને સાચવવા માટે. અને આજ પછી મારું મોઢું તમને નહીં બતાવું, અને હિસાબ લેવા પણ મારે આવવાની જરૂર નથી. વાહ, ઘરે ખાવા દાણા નથી ને, રૂ આપતો જો. લાગે છે આજ વધારે થઈ ગયું છે ભાઈ, આનું આ ડુંગી જવું પડશે. બેન, પેલા દુકાનના 1500 રૂપિયા બાકી છે, આપી દો ને. હવે મેં તો 15 દિવસથી દુકાને બી નથી આવતા. હવે ભાઈ થોડાક દિવસ ખમી જાઓ ને, એક મહિનાથી તમે ખમ્યા છો તો થોડાક દિવસ રહી જાઓ ને, હું આપી જઈશ તમને. આપી જાઓ, મારા હવે દિવાળી આવી છે, મારા સામાન બધું લાવવાનું હોય ને, હવે અત્યારે મારા દુકાનમાં ભરવાનો હોય ને. પણ હમણાં થોડાક પૈસા ની અત્યારે મારી ખેંચ છે, તહેવાર છે ને, તો થોડા દિવસ ખમી જાઓ, પછી આપી જઈશ તમને. આપી જજો.
હવે તો આ શેઠનું કામે છૂટી ગયું. મારે પાછું બીજા કોઈના ઘરનું કામ શોધવું પડશે. શું કરું હું? એક તો આ સમજતા જ નથી, અને પૈસા હું ક્યાંથી લાવું? હવે કેટલી વાર ભાભી પાસે ને મમ્મી પાસે માંગું. પાછા આવ્યા તમે પીને? કેટલી વાર તમારું નાક વાટવું કે હવે પીવાનું બંધ કરો? કેમ તમે સમજતા જ નથી? કેટલી વાર સમજાવું તમને? હવે તો ઘર સુધી બધા ઉઘરાણી કરવા આવવા માંડ્યા છે. હમણાં પેલા વિજયભાઈ આવ્યા હતા કરિયાણાના પૈસા માંગવા માટે. એક મહિના ઉપર થઈ ગયું, ઘર સુધી લોકો આવે છે. હવે તો કંઈક તમે સમજો. ભેંસ પાસે ભાગવત જેવું છે. ચાલ પૈસા. મારી પાસે 10 રૂપિયા નથી પર્સમાં, અને હજી કહું છું તમને કે કરિયાણાની દુકાનવાળા માંગવા આવ્યા હતા પૈસા. કઈ સમજાય છે તમને? ભાન છે કે નથી? હું તને કહીને તો ગયો હતો કે તારા બાપ પાસે માંગી લેજે. ન માંગ્યા? મેં તમને ના પાડીને હવે હું નથી માંગવાની મારા પિયરમાં પૈસા. અને એક તો પેલો શેઠ, એની પાસે પૈસા માંગ્યા તો એણે મારા ઉપર ખરાબ નજર નાખી. તમે કાંઈક તો સમજો, તમારી બૈરી બારે કમાવા જાય છે, અને બહારના પુરુષોને બધાને ખબર છે કે તમે દારૂ પીને પડ્યા રહો છો. બધાય વાતનો મારા ઉપર ફાયદો ઉઠાવે છે, મારા ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે છે. તમને કાંઈ ખરું? બસ પીને બેભાન જેવી હાલતમાં પડ્યા રહેવાનું. ખરાબ એ નહીં, ખરાબ તું છે. તારી નિયતમાં કંઈક ખોટ હશે તો જ એ બધા તારી સામે જોવે ને. તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? મારી નિયતમાં ખોટ હોત ને તો ક્યારની તમને છોડીને જતી રહી હોત, અહીંયા ના પડી રહી હોત. જાતે કમાવાનું ને જાતે ઘર ચલાવવાનું, અને પાછા તમને સાચવવાના, તોય હું અહીંયા પડી છું. અને તમે કહો છો કે મારી નિયતમાં ખોટ છે? હા, તો જ કોઈ આપણી સામે જુએ ને. કર કોઈની હિંમત શું છે આપણી સામે જોવાની? જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. તમારી દ્રષ્ટિમાં ખોટ હશે, મારામાં ખોટ નથી. મારામાં ખોટ હોત ને તો મારા પિયરમાં પડી હોત, અહીંયા નહીં.